તો રાજ્યમાં આજથી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી. વરસાદી સિસ્ટમ ન હોવાને લઈને વરસાદનું જોર ઘટશે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. તો સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. બીકાનેરથી પસાર થતા મોન્સૂન ટ્રફને લઈને વરસાદી માહોલ રહેશે. તો રાજ્યમાં સામાન્ય વરસાદ કરતા 51% વધુ વરસાદ નોંધાયો. સાબરકાંઠાના ઈડરમાં કાર ફસાઈ. પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હોવાના દ્રશ્યો આવ્યા સામે. વડિયાવીર અને ભૂતિયા ગામ વચ્ચે નદીમાં કાર ફસાઈ. કાર પાણીમાં ગરકાવ થતા કપલ કાર પર ચડી ગયું. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ભિલોડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ઇન્દ્રાસી નદીમાં આવ્યા નવા નીર. ભારે વરસાદથી નદી 2 કાંઠે વહેતી થઈ. 2 દિવસના વિરામ બાદ આવ્યો ધોધમાર વરસાદ. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ. યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદ પડ્યો. ભિલોડા બસ સ્ટેશન, સ્ટેટ બેંક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. ખલવાડ, ભવનાથ, લીલછા અને માકરોડામાં ધોધમાર વરસાદ વરસ્યો. સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાનનો પ્રારંભ. કેન્દ્રીય કેબિનેટ મંત્રી સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે શુભારંભ. સુરત પોલીસ અને સાયબર સુરક્ષા સેતુ દ્વારા આયોજન કરવામાં આવ્યું. અલગ અલગ માધ્યમો થકી લોકોમાં જાગૃતિ લવાશે. ભાગ બનનારને 20 કરોડ જેટલી રકમ પરત કરવામાં આવી. જે ભોગ બન્યા હતા તેમાં 25 લાખ લોકો જોડાયા. સાયબર સંજીવની અભિયાનમાં સાયબર ક્રાઇમ કરવાવાળા વધુ ઝડપી આગળ જતા હોય છે. સીઆર પાટીલે જણાવ્યું, સાયબર ક્રાઇમમાં રૂપિયા પરત લાવવા મુશ્કેલ બનતો હોય છે. સામાજિક બદનામીના ડરથી ક્યારે ડરવું નહીં. અનેક કિસ્સાઓને કારણે લોકોના જીવન બરબાદ થયાનું પણ સીઆર પાટીલે જણાવ્યું. સાયબર ક્રાઇમની ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રીનું મોટું નિવેદન. સામાન્ય રીતે સાયબર ક્રાઇમને આપણે ફાઇનાન્સ ક્રાઇમની નજરે જોઈએ છીએ. આ માત્ર ફાઇનાન્શિયલ ક્રાઇમ નથી, સોશિયલ ક્રાઇમ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ક્રાઇમ થતા હોય છે. સાયબર ટેરરિઝમ પણ સૌથી મોટું ક્રાઇમ. ગુપ્ત માહિતી કોઈ પણ કંપનીને આપવી નહીં. જે માહિતી આપીએ છીએ તે ચોંકાવનારી. ભણેલાઓ ભોગ નથી બનતા એવું નથી. લોકો જાગૃત નહીં થાય તો પોલીસ પણ સફળ નહીં રહે તેવું હર્ષસંઘવીએ જણાવ્યું. ગણપતિ ઉત્સવને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મોટું નિવેદન. પોલીસ સ્ટેશનોને વિનંતી, 1/2 કલાક આમ તેમ થાય તો ચલાવી લેજો. લોકોને પણ વિનંતી કે ડીજે ધીમેથી વગાડે જેથી કોઈને ખલેલ ન પહોંચે. મંડપ, ડીજે સહિતના લોકોનો વેપાર 10 દિવસ દરમિયાન થતો હોય છે. લોકો તહેવાર મનાવી શકે તે માટેની વ્યવસ્થાઓ ઉભી કરવા સૂચના આપી. ગુજરાતમાં વ્યાજખોરોની હવે ખેર નથી. રાજ્ય સરકારનો વ્યાજખોરોની સામે વજ્રપ્રહાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈનું કાયદાકીય નિવેદન સામે આવ્યું. કાર્યવાહી અંગે તેમણે ટ્વીટ કર્યું છે, ગેરકાયદે નાણાં ધીરનાર સામે સરકારનો સકંજો. નાગરિકોનું વ્યાજ સ્વરૂપે શોષણ નહીં ચલાવાય. અંજારમાં વ્યાજખોરી કરનારા 3 ભાઈ બહેનની ધરપકડ. કુખ્યાત રિયા આરતી તેજસ ગોસ્વામીની સામે કાર્યવાહી. વ્યાજખોર માફિયા વિરુદ્ધ ગુજસી ટોકનું હથિયાર. કચ્છમાં રોગચાળા મુદ્દે રાજ્ય સરકાર ચિંતિત. રોગચાળા મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. આરોગ્યની નિષ્ણાંત ટીમ બનાવી કામગીરી શરૂ કરાઈ. અદાણી કોલેજમાંથી પણ ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી. કેમ મૃત્યુ થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. કેમ મૃત્યુ થયા તેના 2 દિવસમાં રિપોર્ટ આવશે. રિપોર્ટના આધારે સંક્રમણ વધે નહીં તેની કામગીરી હાથ ધરવામાં આવશે. સંક્રમણ ન હોય તો પણ પગલાં લેવામાં આવશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું.